બાળ મિત્રો નમસ્કાર આપણે ચાર પાઠ સુધીને શીખી ગયા આગળ બરાબર તો ગિનતી બધા એકથી સો લખી નાખીને ગિનતી વિનંતી બધું લખીને કમ્પ્લીટ કદાચ અભ્યાસવાદ્યાય હવે આપણે આગળ જઈએ તો કાવ્ય પાંચ ધરતીકો મહકાય ધરતીકો મહ મહકાયમાં આપણને અત્યારે જે ચોમાસાની ઋતુ છે ને વર્ષા ઋતુમાં ધરતી કેવી લીલીછમ થઈ જાય જ્યાં જ્યાં ત્યાં હરિયાળી હરિયાળી જોવા મળે છે તો અહીંયા પણ તમને બધું આ આ કવિતામાં પણ એ જ કહેવામાં આવ્યું છે કે આ પ્રકૃતિથી આપણને કેટલી બધી પ્રકૃતિ જે છે એનાથી કેટલી બધી વસ્તુઓ આપણને મળે છે કઈ કઈ વસ્તુથી શું મળે છે તેની શીખ તેની અહીંયા આગળ આપણને જાણ કરી છે શીખ લેવાની છે કે એ લોકો આપણા માટે કેટલું કરે છે કુદરત આપણને કેટલી બધી વસ્તુઓ બધી ફ્રીમાં આપી છે અને એનો ઉપયોગ આપણે કરીએ છીએ તો એને સાચવવાની જવાબદારી પણ આપી છે ઈશ કાવ્યમાં પ્રકૃતિ કે તત્વ આપણે પહેલાં આગળ શીખી ગયા બીજી કવિતામાં કે કેટલું બધું કુદરતે દરેક વસ્તુ એક એક આપેલી છે ને છતાં પણ આખા પૃથ્વી પર એ વસ્તુનો ઉપયોગ થાય છે ધરતી કો મહકાય इस काव्य में प्रकृति के तत्व फूल सूरज दीपक की बात कही गई है इस कविता में फूल दीपक और सूरज की बात कही गई है फूल हमेशा मुस्कुराता रहता है सूरज रोज अपना प्रकाश फैलाने का कार्य करता है और दीपक खुद जलकर जगत को रोशनी देता है हमें भी किसी भी परिस्थिति में प्रसन्नता से अपना काम करना चाहिए हमारी ज़िंदगी में चाहे सुख आवे दुख आवे हमें हंसते रहना चाहिए और हंसकर इसका सामना करना चाहिए और अपनी धरती को ज़्यादा से ज़्यादा सुंदर बनाने की कोशिश करनी चाहिए मैंने पहले बताया ना कुदरत ने बहुत सारी प्रकृति दिया है हमें तो उसको संभालने का उसको सजाने का यानी संवारने का भी हमें हमारा कर्तव्य बनता है हमारी फर्ज बनती है બરાબર બગી બગીયા કે ફૂલો કો દેખો કૈસે ખુશખુશ રહેતે હૈ બગીચાના ફૂલો તમે જોજો તો કેવા સરસ ખીલેલા ખીલેલા સુંદર સુંદર લાગે છે આપણું મન પ્રફુલ્લિત થઈ જાય છે આંધી હો પાણી હો ચાહે સબકો હસ હસ સહતે બગીચાના ફૂલો જળ પાણી પ્રકૃતિના કોઈ પણ વૃક્ષ છોડ તમે જોશો તો વરસાદ પણ એટલો સહન કરે છે ઠંડી પણ એટલી સહન કરે છે અને તાપ પણ એટલો સહન કરે છે અને છતાં પણ તે આપણને હસી પ્રદાન કરે છે આપણને ખુશી પ્રદાન કરે છે તો પોતે જાતે દુઃખ સહન કરીને પણ અમે ખુશિયા દેતે હે સૂરજ કી કિરણો દેખો રોજ ધારા પર આતી હૈ અંધકાર કો દૂર ભગા કર સારા જગ ચમકાતી હૈ આપણે તો બધા ઊંઘમાં હોઈએ છીએ પણ સુરત દાદા જેવા વહેલા આવે છે ને પહેલી જ કિરણ પડે છે તો આખા પૃથ્વી ઉપર જ્યાં સુરતના કિરણો દિવસ હોય છે ત્યાં સવાર થઈ જાય છે એટલે અંધારું ભાગી જાય છે અને સવાર પડી જાય છે તો સૂરજની જેવી પહેલી કિરણ જમીન પર આવે છે કે તરત જ બધાનામાં ચેતના આવી જાય છે જાગ્રતતા આવી જાય છે એટલે પશુ પક્ષીઓ તો વહેલા જાગી જાય છે અને પોતપોતાના ખાવા પીવાના કામમાં લાગી જાય છે બરાબર ને અને આપણે પણ ઉઠીને નિત્યક્રમ પ્રવારીને પણ આપણે પણ કામે લાગી જઈએ છીએ દીપક કો દેખો કેસે કહેશે હરદમ જલતા રહેતા હે અપના અંતર જલા જલા કર રોશન જગકો કરતા હે દીપક દીવાને તમે જોશો તો પોતે જાતે સળગે છે અને બીજાને પ્રકાશ આપે છે આપણે પણ આપણા જીવનની અંદર સુખ આવે કે દુઃખ આવે અને આપણાથી બને એટલી બીજાને મદદ કરીએ છીએ અથવા કરવી જોઈએ આવો હંભી ઇંસા બન કર જગમે અપના નામ કમાય અચ્છે સચ્ચે કામ કરે ઓર સારી ધરતી કો મકાય ચાલો તો આપણે પણ આપણા જીવનની અંદર નિયમ લઈએ કે આપણે પણ ઇન્સાન બનકર કર મનુષ્ય તો છે જ માનવી તો છે જ આપણે જન્મ લીધો છે મનુષ્યનો અવતાર છે પણ આ અવતારને પણ આપણે સફળ બનાવવા માટે એક સારો માણસ બનીએ અને જગ એટલે દુનિયામાં આપણે કંઈક સારું કામ કરી જઈએ કે જેનાથી આપણને પ્ર આપણી નામના થાય અથવા તો લોકો આપણને યાદ કરે ગાંધી બાપુને આપણે યાદ કરીએ છીએ એ રીતના અત્યારે તમે જુઓ તો નરેન્દ્ર મોદી પણ સારા સારા કામ કરે છે તો આપણે પણ એમને ભવિષ્યમાં નહીં હોય ત્યારે પણ એમને યાદ કરીશું કે આપણા ભારતની પ્રગતિ અને ભારતમાં એક નવો વિચાર પ્રગટ વિચાર લોકોનામાં પ્રગટ કરનાર નરેન્દ્ર મોદી છે બરાબર ને આપણા ભારતની પ્રગતિનો વિચાર પ્રગટ કરનાર છે દેશ પ્રેમ જગાવનાર છે વ્યક્તિ જેણે સૂતેલી આપણી જે ભાવનાઓ હતી એને જગાવી છે અને અત્યારે એને પ્રોત્સાહિત કરીને બધાના હિંમત લાવીને દેશ પ્રેમ જગાવ્યો છે અચ્છે સચ્ચે કામ કરે અચ્છે એટલે સારા અને સાચા કામ કરીએ એટલે પ્રામાણિકતાથી કામ કરીએ અને આ આખી ધરતીને આપણે આપણા થી મહેકાવી દઈએ જે આપણે સારા સારા કામ કરીશું તો એનાથી આખી ધરતીને સુગંધિત બનાવી દઈએ સુગંધ એટલે સુગંધિત નહીં પણ આપણા સારા કામોથી આપણે એમને યાદ કરીએ એવા આપણે કંઈક કર્મ કરીએ એવા આપણે કર્મ કરીએ પ્રામાણિકપણે તો આપણને લોકો યાદ કરશે તો આ કવિતાની અંદર તમે જુઓ તો ત્રણ વસ્તુની વાત કરી છે ફૂલ સૂરજ અને દીપક એ લોકોના શીખમાંથી આપણે પણ શીખ લેવાનું કે આપણા જીવનમાં પણ દુઃખ અને સુખ આવે છે તો એને હસતા રહી શકવું હસતા હસતા સહન કરી લેવું જોઈએ ક્યારેય દુઃખ લાંબુ રહેતું નથી અને સુખ પણ ટકતું નથી તો આપણે સારા કામ કરીને આપણે જીવનને એવું બનાવીએ કે જેનાથી બીજાને ઉપયોગમાં આવીએ અથવા તો આપણા દેશના કામ માટે પણ ઉપયોગમાં લઈએ દેશના કામ સારા સારા કરીએ અત્યારે સૈનિકો જુઓ આર્મીમાં તો બધા આપણા દેશનું રક્ષણ કરે છે એ લોકો આજે દિવસ રાત જાગે છે તો આપણે શાંતિથી રહી શકીએ છીએ તો આપણે પણ એવો કંઈક સંકલ્પ કરવો જે આપણામાં જે શક્તિ હોય એ પ્રમાણે આપણે દેશની સેવા કરવી જોઈએ તો આ ધરતી કો મહકાય એટલે કે જમીનને આપણે મહેકાવાનું છે આપણા સારા કામોથી સૂરજ કેવી રીતના કરે છે દીપક કેવી રીતના કરે છે પોતાનું જીવન વ્યતીત અને આ ફૂલો બગીચાઓ જે છે એનાથી આપણા મનને શાંતિ મળે છે આપણા મન પ્રફુલ્લિત થઈ જાય છે તો આપણા જીવનથી પણ કોઈનામાં કોઈના જીવનમાં ખુશી આનંદ આવવું જોઈએ લાવવું જોઈએ આપણે એવા આપણે કર્મ કરવા જોઈએ તો આગળ તમે જોજો કવિતા પૂર્ણ થાય છે આ કવિતા તમારે એક ફકરો હાસ્યા નળીને લખવાનો છે એક ફકરો હાસ્યાથી દૂર લખવાનો છે એટલે હાસ્યાથી દૂર એટલે એક આંગળી કે બે આંગળી જ દૂર લખવાનો વધારે દૂર લખવાનું નહીં અને જ્યારે એક ફકરો પૂરો થાય ત્યારે એક લીટી છોડવાની અને બીજો ફકરો શરૂ કરવાનો બરાબર આ રીતના આખી કવિતા તમારે લખવાનું છે ઉપરની સમજૂતી છે તે નહીં લખો તો ચાલશે પણ શબ્દના અર્થ છે એક શબ્દ બે વાર જોઈ લો જો શબ્દ તમને આપેલા છે અહીં આગળ ધરતી ધરતી એટલે ભૂમિ ધરા બરાબર અંધકાર એટલે અંધેરા દીપક એટલે દીપ હરદમ એટલે હંમેશા મહક એટલે સુગંધ રોશન એટલે ઉજાલા અજવાળું કરવું ઉજાલા એટલે રોશન કરવું એટલે આપણે નામના મેળવી પ્રખ્યાતિ ખ્યાતિ મેળવવી અંતર એટલે હૃદય અંતર એટલે હૃદય દિલ બરાબર તો આ રીતના તમારે શબ્દના અર્થ એક શબ્દ બે વાર લખવાના છે અભ્યાસમાં જુઓ ઈશ કાવ્યકો ટેપ્રકો દ્વારા દ્વારા શૂન્ય ઓર સામૂહિક તથા વ્યક્તિગત ગાન એટલે કવિતા મોડે કરવાની છે તમારે રાગથી ગાવાની છે હું તમને હમણાં રાગ બતાવું છું બરાબર પછી અંદાર અંદાજ અપના અપના તમારા પોતાના વિચારો લખવાના છે નીચે તમને ચાર વાક્ય આપેલા છે યદી સુરત ન નીકળતા તો તમારો વિચાર લખવાનો છે યદિ બગીચામાં પેડ ચાલતી હોતે તો યદી દીપક બોલતા તો યદી પેડ પૌદે ન હોતે તો આ બધા જ તમારા શું વિચારો છે તે અમે લખવાના છે પ્રશ્ન ત્રણ જુઓ પ્રશ્નો કે ઉત્તર દેજે કવિતાને ધ્યાનમાં રાખીને તમારા સવાલોના જવાબ ત્રણ આપવાના છે પ્રશ્ન ચારમાં જોડ છે જોડકા જોડવાના છે પ્રશ્ન પાંચમાં તમને સમાનાર્થી શબ્દ કવિતામાંથી શોધીને લખવાના છે અને પછી એનું વાક્ય પણ બનાવવાનું છે સમાનાર્થી શબ્દ આપેલા છે અને એના શોધીને લખવાના છે અને પછી એનું વાક્યમાં પ્રયોગ કરવાનો છે સમાનાર્થી શબ્દ જે તમે શોધો ને તેનો જ વાક્ય પ્રયોગ કરવાનો છે તમને ઉદાહરણ પહેલું આપેલું છે પુષ્પ પુષ્પ એટલે ફૂલ તો આ ફૂલ શબ્દને વાક્યમાં ઉપયોગમાં લે મુજે ફૂલ પસંદ હે એ રીતે રુચિ સોરી રવિ રવિ એટલે સૂરજ ભૂમિ ધરા ધરતી માનવ ઇન્સાન ને દિયા એટલે દીપ દીપક બરાબર તો આ રીતના શબ્દોને તમારે લખવાના છે જોડે વાક્ય બનાવવાનું છે આ રીતના કોઠો નહીં બનાવો તો ચાલશે સીધું લાઈનમાં તમારે ફૂંડેળી પાડીને લીટી છોડીને લખવાનું શબ્દ શબ્દ સમાનાર્થી શબ્દ લખવાનો પછી નીચે વાક્ય લખવાનું પછી તમારી એક લીટી છોડવાની અને રવિ લખવાનું પછી એ ન શબ્દનો સમાનાર્થી શબ્દ અને એનું વાક્ય લખાઈ જાય એટલે લીટી છોડીને ભૂમિ લખવાનું આ રીતના તમારે પ્રશ્ન પાંચ કમ્પ્લીટ કરવાનો છે હવે પ્રશ્ન પાંચનો અ છે પાછળ તમને બીજો બ આપેલો છે જુઓ બ ની અંદર શું કરવાનું છે કે આ ચિત્રના આધાર પર પાંચ છ વાક્ય લખવાના છે આ બંને ચિત્રને જોઈને તમારે તમને બાજુમાં લીટી આપેલી છે તો તમારે નોટમાં લખવાના છે પાંચ છ વાક્ય સાનું ચિત્ર છે સુરત દાદાનું ને ફૂલ વિશે એટલે સુરત દાદા વિશે બે ત્રણ વાક્ય લખવાના ને બે ત્રણ વાક્ય ફૂલ વિશે લખવાના કરી પાંચ છ વાક્ય લખવાના તમારે બરાબર અને ચોપડીમાં લખો તો પેન્સિલથી લખવાનું પણ નોટમાં પણ જોડે લખવાનું છે પ્રશ્ન છ માં ખાલી જગ્યા આપેલી છે સર્વનામ તમને આગળ મેં શીખવાડ્યું સર્વનામ વિશે શીખવાડ્યું બરાબર તો એ સર્વનામ તમારા અહીં ઉપર આપેલા જ છે એને તમારા વાક્ય રત્ના પ્રમાણે તુરા નામ ખાલી જગ્યા હૈ તો ખાલી જગ્યા દેખો તો ખાલી જગ્યા ઇધર હિ આ રે કોઈ ઇધર હિ આ રહા હૈ તો આ બધા સર્વનામ તમને આપેલા છે ને સાચા શબ્દો લખવાના છે ખાલી જગ્યામાં પછી સાચ છે ઊંચી અવાજ પડીએ ઓર સમજીએ આપણે પડીએ સમજીએ તો ખરા જોડે શબ્દો પણ તમારે એક શબ્દ બે વાર લખવાના છે પ્રમાણ સૂક્ષ્મ કાર્યક્રમ ગ્રહણ ડ્રામા શૃગાર ટ્રેન શ્રમિક શરતચંદ્ર પછી આગળ જુઓ સ્વાધ્યાય સ્વાધ્યાયમાં પ્રશ્નોના જવાબ પણ તમારે લખવાના છે અને પ્રશ્ન બે આપકી કલ્પના મેં આપકી કલ્પના એટલે તમારી કલ્પનાઓમાં શું છે શું વિચારો આવે છે आ आ का जवाब प्रश्नो छे। जब आप किसी वस्तु का नाम लेते हैं तो उसकी तस्वीर आपके सामने आ जाती है जरा सोचे तो उससे संबंधित और, और चित्र भी मस्तिष्क में उभरने लगते हैं। संबंधित और चित्र भी मस्तिष्क में उभरने लगते हैं। उदाहरण के तौर पर घेरे के भीतर फूल शब्द का नाम लेते ही पंखुड़ियों में लिखे भाव સામને આને લગતી તમને ઉદાહરણ આપેલું છે ફૂલનું કે તમે એક વખત તમે શબ્દમાં બોલો કે ફૂલ તો મગજમાં તરત એ ફૂલ વિશેના વિચારો પ્રગટ થાય છે અથવા શબ્દ છે ફૂલ એટલે શું તો કે તાજગી સુગંધ ખુશી અને કોમલતા ફૂલ કોમલ હોય છે બરાબર ને એમાં તાજગી જોવા મળે છે હંમેશા એ ખીલેલા ખીલેલા લાગે તો આપણું મન પ્રફુલ્લિત થાય છે એની સુગંધ આપણા મનને ખુશ કરી દે છે બરાબર અને ખુશી એટલે ફૂલોને જોઈને આપણને ખુશી આનંદ મળે છે તો એ રીતે ચાંદ ધરતી અને વૃક્ષ આના આ શબ્દ પછી ચાંદને જોવાથી આપણને શું શું મળે ચાંદની ચંદ્રનો પ્રકાશ ચાંદની ચંદ્રમાં શું હોય છે શીતલતા તો આ બધા શબ્દો આપણે લખવાના છે ચાર પંખુડી આપેલી છે ચારે ચાર પંખુડીમાં લખવાનું છે આ તમારે પેન્સિલથી ચિત્ર ડ્રો કરવાનું છે અને એમાં તમારે શબ્દો લખવાના છે પેન્સિલથી બરાબર નોટની અંદર ચિત્ર દોરવાના છે અને એ રીતના તમારે પ્રશ્ન બે લખવાનો છે હવે જુઓ પ્રશ્ન ત્રણ પ્રશ્ન ત્રણમાં સમાન પ્રાસવાળી શબ્દ પઢીએ ઓર બોલીએ સમાન પ્રાસવાલે શબ્દ पढ़िए ઓર બોલીએ એટલે તમારે વાંચવાનું છે અને લખવાનું છે બોલવાનું છે તો ખરું પણ લખવાનું પણ ખરું સમાન પ્રાસ એટલે એક જ ઉચ્ચાર સરખો લાગે માનવીય માનવતા મહાનતા સજ્જનતા સમાનતા લંબાઈ ચૌડાઈ ગહરાઈ પઢાઈ લિખાઈ ચાચા દાદા નાના મામા બેટા બરાબર તો આ રીતના શબ્દો તમારે લખવાના છે એક શબ્દ બે વાર પ્રશ્ન ચારમાં જુઓ વચન પરિવર્તન કર વાક્ય મેં પ્રયોગ કીજે વચન પરિવર્તન એટલે એક વચન બહુવચન બરાબર અથવા તો લિંગ પરિવર્તન પણ આવે પણ લિંગ પરિવર્તનમાં નરજાતિ નારી જાતિ હોય ત્યારે આમાં તમને શબ્દો આપેલા છે લડકા લડકે સોરી એક વચન બહુ વચન છે વિરોધી શબ્દ નથી લિંગ પરિવર્તન પણ નથી એક વચન વચન છે તો પ્રશ્ન ચારમાં એક વચનને વચન જે આપેલા છે એમાં તમે લડકા લડકે પાઠશાળા કે સભી લડકે પ્રાર્થના મેં નિયમિત હૈ પંખા પંખે આંખ આંખે કિતાબ કિતાબે પૌધા પૌધે પેન્સિલ પેન્સિલે આ બધા શબ્દોની અંદર જ્યારે માત્ર આવે તારા અનુસ્વાર લખવાનો અનુસ્વાર કરવાનો જેનાથી એ બહુવચન શબ્દ કહેવાય પ્રશ્ન પાંચ કાવ્ય પંક્તિઓ કો પડકર ઊંકા ભાવાદ લીખીએ જે મેં તમને કવિતા સમજાવી એ જ કવિતાના અંદર બે ટૂંક આપેલી છે એ તો તમારે સમજૂતી લખવાની છે નીચે જુઓ એટના જાણીએ તમને આગળ મેં આ ચિત્રો દ્વારા જ આગળ સમજાયું હતું સિ ટ્રાફિક સિગ્નલ તો આ પણ ટ્રાફિક સિગ્નલ જ છે તો આ સંકેતોના આધારે આપણે જાણી શકીએ છીએ કે ત્યાં શું છે પાઠશાળા દરેક સ્કૂલની આગળ જ્યાં રસ્તો જતો હોય છે ચાર રસ્તા હોય ત્યાં આ રીતના ચિત્ર દોરવામાં આવે છે અથવા તો મૂકવામાં આવે છે જેનાથી વાહન ચાલકને ખબર પડે છે કે નજીકમાં શાળા છે જેથી વાહન ધીમે કરવું પછી રેડ ક્રોસ આ તમારો એક દવાખાનાનો સિમ્બોલ છે જે ડોક્ટરો પોતાના વાહનો ઉપર દોરી શકે છે પોતાના ક્લિનિક પર દોરી શકે છે સરકારી અસ્પતાલ હોય કે ખાનગી અસ્પતાલ હોય તો દરેક જગ્યા પર આ ચિત્ર જોવા મળે છે જેનાથી આપણને ખબર પડે કે અહીંયા અસ્પતાલ નજીકમાં છે પેટ્રોલ પંપ પેટ્રોલ પંપ પણ આપણે જ્યારે એક એક ગામથી બીજા ગામ જતા હોઈએ છીએ તો પેટ્રોલ આપણને જરૂર પડે જ છે ઘરેથી પુરાઈ નીકળ્યા હોય પણ બહુ દૂર જવાનું હોય ત્યારે પેટ્રોલની જરૂરિયાત પડે છે તો તેવે સમયે રસ્તા ઉપર જ્યાં પેટ્રોલ પંપ હોય ત્યાંથી પાંચસો મીટર દૂર ઉપર આ ચિત્ર દોરીને એક બોર્ડ મૂકવામાં આવેલું હોય છે કે જેથી તમને ખબર પડે છે કે નજીકમાં પેટ્રોલ પંપ આવે છે તમારે પેટ્રોલની જરૂરિયાત હોય તો તેનો ઉપયોગ કરી શકો છો સાર્વજનિક ટેલિફોન સાર્વજનિક ટેલિફોન પર આ રીતના ચિત્ર હવે તો મોબાઈલો થઈ ગયા છે એટલે દરેકના ઘરમાં દરેકના હાથમાં ફોન હોય છે પણ પહેલેના જમાનામાં દરેકના ઘરે ફોન ન હતા ત્યારે સાર્વજનિક ટેલિફોનની વ્યવસ્થા દરેક સરકારે કરી હતી પોતાના દરેક ગામમાં પોતાના શહેરોમાં શહેરોમાં દરેક શેરીઓમાં ગામડાઓમાં પણ દરેક ફળિયામાં તો આ રીતના ટેલિફોનિક બૂથ બનાવેલા હતા જેની પર આ ચિત્ર દોરવામાં છે જેથી તમે કોઈને પણ અહીંયા પૈસા નાખીને વાત કરી શકો છો તો સાર્વજનિક ટેલિફોન જ્યાં હોય ત્યાં આ રીતના ચિત્ર જો દોરેલું જોવા મળે છે તો આ રીતના આપણો અહીંયા ગળી પાઠ પાંચ સોરી કાવ્ય પાંચ પૂરું થાય છે અને અહીંયા યોગ્યતા વિસ્તાર પણ છે તમે આવા કોઈ કવિતાઓ જે છે પ્રકૃતિને લગતી એવી કવિતાઓ પુસ્તકાલયોમાંથી જોવાની વાંચવાની અને એને સંગ્રહ કરવાની વૃત્તિ રાખી અથવા તો પોતાના શોખ રાખો પછી તકનીકી સાધનો કા ઉપયોગ કર કે છાત્રો કાવ્યો કા શ્રવણ અધ્યયન કરવા આ કવિતાને આપણે સાંભળવાની છે હું તમને એક અહીં આગળ એક ટૂંક ગાઈને બતાવું છું જેનાથી તમને ખબર પડશે કે આપણે કયું રીતના કરવાનું છે બગિયા કે ફૂલો કો દેખો ખુશ ખુશ રતે હૈ આધી હો પાણી હો ચાહે સબકો હસ હસ सहते हैं सूरज की किरणों को देखो रोज धरा पर आती है अंधकार को दूर भगाकर सारा जग चमकाती है दीपक को देखो कैसे यह हरदम जलता रहता है अपना अंतर जला जला कर रोशन जग को करता है आओ हम भी इंसान बनकर जग में अपना नाम कमाए सच्चे सच्चे અચ્છે સચ્ચે કામ કરે ઓર સારી ધરતી કો મહકાય આ રીતના કવિતા તમારે મોડે કરવાની છે તો અહીંયા તમારો પાઠ કાવ્ય પાંચ પૂરું થાય છે અને આ રીતના કમ્પ્લીટ તમારે પાંચ પાઠ ઓગસ્ટના અંત સુધીમાં કમ્પ્લીટ કરવાના છે બરાબર તો તમારે આ રીતના એકથી પાંચ પાઠ અને સોરી છ પાઠ તમારે કરવાના છે છઠ્ઠો પાઠ આપણે આગળ લઈશું પણ અત્યારે તમે આ વીકમાં આવતા વીક સુધીમાં પાંચ પાઠ કાવ્ય લગીને કમ્પ્લીટ કરી દેજો